કેમ છો બાળકો? મજામાં? બાળકો, આપણે શાળામાં જુદા જુદા વિસ્તારમાંથી આવીએ છીએ. તમારા ક્લાસની અંદર કેટલાક બાળકો એવા હશે કે જે ગામડામાંથી ભણવા માટે આવતા હશે, જ્યારે કેટલાક શહેરમાંથી આવતા હશે. તો આવું કેમ? આપણા દરેકનું વતન જુદા જુદા વિસ્તારમાં આવેલું છે. તમે બધા મામા માસી કે ફોઈના ઘરે તો ગયા જ હશો ને? તો આપણા બધાનું મામા માસી કે ફોઈનું ઘર એક જ જગ્યાએ આવેલું હોતું નથી. કોઈનું ગામડામાં આવેલું હોય તો કોઈનું દૂર દૂર સુધીના શહેરોમાં આવેલું હોય. તો આવું કેમ? ત્યાં તમે મામા માસી કે ફોઈના ઘેર જતા હશો ત્યાં આજુબાજુના લોકોની બોલી એટલે કે ભાષા કેવી હશે? જુદી જુદી હશે. તેમનો પહેરવેશ પણ જુદો જુદો હશે. તો બાળકો, આવું કેમ? તો આપણો ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, જેમાં ભાષાની પણ વિવિધતા જોવા મળે છે. ગુજરાતી એ આપણી માતૃભાષા છે, હિન્દી એ આપણી રાષ્ટ્રીય ભાષા છે, જ્યારે અંગ્રેજી એ તો વિદેશી ભાષા છે. પણ આજના આ આધુનિક યુગમાં અંગ્રેજી ભાષા શીખવી ખૂબ જ જરૂરી છે. અંગ્રેજી ભાષા શીખવા માટેનો પાયો છે ABCD, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. પણ પાયા તરીકે ABCDની સાથે સાથે કક્કો શીખો પણ ખૂબ જ જરૂરી છે. કક્કો એટલે શું તો તમને બધાને ખબર જ હશે. સરસ. ક, ખ એ બધા શું છે? કક્કાના મૂળાક્ષરો છે. પરંતુ એ ગુજરાતી મૂળાક્ષરોને આપણે આજે અંગ્રેજીમાં કેવી રીતે લખાય એ શીખવાનું છે. તો આજે આપણે કથી ત સુધીનો કક્કો ગુજરાતી અને અંગ્રેજીમાં શીખીશું. કક્કાને અંગ્રેજીમાં કહેવાય છે લેટર્સ. જુઓ બાળકો, ગુજરાતીનો કોઈ પણ મૂળાક્ષર એ સ્વતંત્ર નથી, એ વ્યંજન અને સ્વરથી બનેલો છે. તો બધાનું ધ્યાન મારી સામે કે ગુજરાતી અને ગુજરાતી કક્કાને અંગ્રેજીમાં કઈ રીતે લખવો એ આજે આપણે શીખીશું. જુઓ બાળકો, મેં અહીંયા લખ્યું છે ક. આ જે ક છે એ સંપૂર્ણ ક છે. પણ એ સંપૂર્ણ ક કઈ રીતે બન્યો? તો આ જે મેં ક લખ્યું છે એ ખોડો ક છે, એટલે કે વ્યંજન છે. અને આ અ જે છે એ સ્વર છે. એટલે આ સંપૂર્ણ ક કઈ રીતે બન્યો? વ્યંજન અને સ્વર જોડાઈને શું બન્યું છે? સંપૂર્ણ ક. હવે આ ખોડો ક છે એનું અંગ્રેજી થશે કે, અને આ જે સ્વર છે એનું અંગ્રેજી થશે એ. એટલે કનો સ્પેલિંગ બનશે કે એ. શું બનશે? કે એ. એટલે આપણે અહીંયા લખીશું ક અને એનો સ્પેલિંગ બનશે કે એ. જ્યારે આપણે સ્પેલિંગ લખીશું ત્યારે પહેલો અક્ષર કે કેપિટલ કરીશું. કેપિટલ એટલે કે પહેલી ABCDનો કરીશું અને એની સાથેનો એ સ્મોલ કરીશું, એટલે કે બીજી ABCDનો કરીશું. હવે ક, ક પછી કયો મૂળાક્ષર આવે? ખ. તો જે મેં અહીંયા જે ખ લખ્યું છે એ સંપૂર્ણ ખ લખ્યું છે. પણ એ સંપૂર્ણ ખ કઈ રીતે બનો? તો અહીંયા જે મેં ક લખ્યું છે એ, અહીંયા જે મેં ખ લખ્યું છે એ ખોડો છે અને એની સાથે સ્વર અ જોડાઈને એ સંપૂર્ણ ખ બનેલો છે. ખનો સ્પેલિંગ થશે કે એચ. શું થશે? કે એચ. અને આનો સ્પેલિંગ બનશે એ. શું બને? એ. એટલે ખનો સ્પેલિંગ બનશે કે એચ એ. શું બન્યો? કે એચ એ. તો અહીંયા આપણે લખીશું ખનો સ્પેલિંગ. ફરીથી કે કેવો કરીશું? કેપિટલ. હવે કયો મૂળાક્ષર આવશે? સરસ, ગ. કયો? ગ.
ગણપતિનો ગ, ગણપતિનો ગ પણ અહીંયા ગ મે ખોડો લખ્યો છે, એની સાથે શું જોડાયેલું છે? સ્વર અ, એટલે વ્યંજન અને સ્વર જોડાઈને શું બને છે? ગ. ગ નો સ્પેલિંગ થશે જી. શું થશે? જી. અને આનો સ્પેલિંગ થશે એ, એટલે સંપૂર્ણ ગનું સ્પેલિંગ બનશે જી એ. શું બનશે? જી એ. તો આપણે અહીંયા લખીશું ગનું સ્પેલિંગ. જી કેવો કરીશું? સરસ, કેપિટલ. અને એ કેવો કરીશું? સ્મોલ. હવે કયો ગ આવશે? સરસ, ઘરનો ગ. કયો ગ આવશે? અહીંયા જે મેં ગ લખ્યો છે એ ખોડો છે, અને એ શાની સાથે જોડાયેલો છે? સ્વર અ સાથે જોડાયેલો છે, ત્યારે સંપૂર્ણ ગ બને છે. આ ગનું સ્પેલિંગ શું થશે? જી એચ. શું બનશે? જી એચ. અને જે આ અ સ્વર છે એનું સ્પેલિંગ બનશે એ, એટલે ગનું સ્પેલિંગ બનશે જી એચ એ. તો અહીંયા આપણે લખીશું ગનું સ્પેલિંગ. જી આપણે કેવો કરીશું? સરસ, કેપિટલ જી એચ એ. ઘરના ગ પછી શું આવશે? ચકલીનો ચ. સરસ. આ જે ચ છે એ સંપૂર્ણ ચ કઈ રીતે બનશે? તો અહીંયા જે મેં ચ લખ્યું છે એ ખોડો છે, એની સાથે સ્વર જોડાયેલો છે, તો વ્યંજન અને સ્વર મળી અને સંપૂર્ણ ચ બને છે. ચનું સ્પેલિંગ શું બનશે? સી એચ. શું બનશે? સી એચ. અને આનું સ્પેલિંગ બનશે એ, એટલે ચનું સ્પેલિંગ બનશે સી એચ એ. શું બને? સી એચ એ. અહીંયા આપણે લખીશું ચનું સ્પેલિંગ. ચ પછી શું આવશે? છત્રીનો છ. અહીંયા જે મેં છ લખ્યું છે એ સંપૂર્ણ છે, પણ એ સંપૂર્ણ કઈ રીતે બન્યું? તો અહીંયા જે મેં છ લખ્યું છે એ ખોડો છે, અને એની સાથે અસ્વર જોડાયેલો છે, એટલે કે આ વ્યંજન અને સ્વર મળી અને શું બને છે? સંપૂર્ણ છ બને છે. છનો સ્પેલિંગ થશે, ચનો સ્પેલિંગ થાય સી એચ, ખોડા ચનો. તો છ ખોડા છનો સ્પેલિંગ બનશે સી ડબલ એચ. શું બનશે? સી ડબલ એચ. અને આનો સ્પેલિંગ બનશે એ, એટલે સંપૂર્ણ છનો સ્પેલિંગ બનશે સી ડબલ એચ એ. શું બનશે? સી ડબલ એચ એ. તો અહીંયા આપણે લખીશું છનો સ્પેલિંગ સી ડબલ એચ એ. હવે આવશે શું? આવશે સરસ, જમરૂખનો જ. એ રીતે જ પણ અહીંયા જે મેં સંપૂર્ણ જ લખ્યો છે એ ખોડો જ અને સ્વર અ, એટલે કે વ્યંજન જ અને સ્વર અ મળી અને સંપૂર્ણ જ બને છે. અહીંયા જનું સ્પેલિંગ બનશે જે, અને આનું સ્પેલિંગ થશે એ, એટલે જનું સ્પેલિંગ થશે જે એ. શું થશે? જે એ. તો આપણે અહીંયા લખીશું જનું સ્પેલિંગ.
જે સરસ. જમરૂખના જ પછી કયો મૂળાક્ષર આવશે? સરસ. જ જબલાનો જ. તો જુઓ અહીંયા મેં જે જ લખ્યો છે એ આ સંપૂર્ણ જ કઈ રીતે બનશે? તો ખોડો જ અને એની સાથે સ્વર અ જોડાયેલો છે એટલે વ્યંજન અને સ્વર મળી અને સંપૂર્ણ જ બને છે. જનો સ્પેલિંગ થશે ઝેડ અને અનો સ્પેલિંગ થશે એ, એટલે આ જનો સ્પેલિંગ બનશે ઝેડ એ. શું બનશે? ઝેડ એ. તો આપણે અહીંયા લખીશું જનો સ્પેલિંગ ઝેડ એ. ઝેડ આપણે કેવો લખીશું? સરસ, કેપિટલ. અને એ કેવો લખીશું? સ્મોલ. હવે કયો મૂળાક્ષર આવશે? ટ. કયો આવશે? ટ. અહીંયા જે મેં ટ લખ્યું છે એ ખોડો છે અને એની સાથે અ સ્વર જોડાયેલો છે એટલે વ્યંજન અને સ્વર મળી અને સંપૂર્ણ ટ બને છે. અહીંયા ટનો સ્પેલિંગ થશે ટી. શું થશે? ટી. અને આનો સ્પેલિંગ થશે એ. શું થશે? એ. એટલે વ્યંજન અને સ્વર મળી અને જે સંપૂર્ણ ટ બન્યો છે એનો સ્પેલિંગ થશે ટી એ. શું થશે? ટી એ. તો આપણે અહીંયા લખીશું ટનો સ્પેલિંગ ટી એ. હવે કયો મૂળાક્ષર આવશે? ટપાલીના ટ પછી કયો મૂળાક્ષર આવશે? ઠળિયાનો ઠ. તો આ સંપૂર્ણ ઠ કઈ રીતે બને? તો અહીંયા જે મેં ઠ લખ્યો છે એ ખોડો છે અને એની સાથે શું જોડાયેલું છે? સ્વર અ, એટલે કે વ્યંજન અને સ્વર મળી અને શું બને છે? સંપૂર્ણ ઠ બને છે. ઠનો સ્પેલિંગ થશે ટી એચ. શું થશે? ટી એચ. અને આનો સ્પેલિંગ થશે એ, એટલે ઠનો સ્પેલિંગ બનશે ટી એચ એ. શું બનશે? ટી એચ એ. તો આપણે અહીંયા લખીશું ઠનો સ્વેલિંગ હવે કયો મૂળાક્ષર આવશે? ડ. કયો આવશે? ડ. તો સંપૂર્ણ ડ કઈ રીતે બનશે? તો અહીંયા જે મેં ડ લખ્યું છે એ ખોડો છે એની સાથે સ્વર અ જોડાયેલો છે એટલે કે વ્યંજન અને સ્વર મળી અને સંપૂર્ણ ડ બન્યો છે. તો ડનો સ્પેલિંગ થશે ડી. શું થશે? ડી. અને આનો સ્પેલિંગ થશે એ, એટલે સંપૂર્ણ ડનો સ્પેલિંગ બનશે ડી એ. શું બનશે? ડી એ. તો આપણે અહીંયા લખીશું ડનો સ્પેલિંગ ડી એ. ડ પછી શું આવશે? ડ. શું આવશે? ડ. અહીંયા જે મેં ઢ લખ્યું છે એ ખોડો છે એની સાથે સ્વર અ જોડાયેલો છે એટલે કે વ્યંજન અને સ્વર મળી અને શું બન્યું? ઢ. ઢનો સ્વેલિંગ થશે ડી એચ. ઢનો થાય ડી અને ઢનો શું થશે? ડી એચ. અને આનો સ્વેલિંગ થશે એ, એટલે ધનો સ્પેલિંગ બનશે ડી એચ એ. શું બનશે? ડી એચ એ. તો આપણે અહીંયા લખીશું ધનો સ્પેલિંગ ડી એચ એ. હવે શું આવશે?
સરસ અણ શું આવશે અણ જુઓ આ અણ જે છે અહીંયા જે મેં અણ કર્યું છે એ ખોડો લખ્યો છે એની સાથે સ્વર અ જોડાયેલો છે એટલે કે વ્યંજન અને સ્વર વાણી અને શું બન્યું સંપૂર્ણ અણ અણનો સ્વેલિંગ થશે એન શું થશે એન અને અણનો સ્વેલિંગ થશે એ એટલે સંપૂર્ણ અણનો સ્વેલિંગ બનશે એન એ શું બનશે એન એ તો આપણે અહીંયા લખીશું અણનો સ્વેલિંગ એન કેવો કરીશું સરસ કેપિટલ અને એ સ્મોલ કરીશું હવે આવશે ત શું આવશે ત અહીંયા જે મેં ત લખ્યું છે એ ખોડો છે એની સાથે અ સ્વર જોડાયેલો છે એટલે કે ત વ્યંજન અને અ સ્વર મળી અને શું બને છે સંપૂર્ણ ત બન્યો તનો સ્પેલિંગ થશે ટી શું થશે ટી અને આનો સ્વેલિંગ થશે એ એટલે સંપૂર્ણ તનો સ્વેલિંગ બનશે ટી એ શું બન્યો ટી એ તો આપણે અહીંયા લખીશું તનો સ્વેલિંગ ટી એ આપણે જે કથી ત સુધીનો કક્કો શીખ્યા એમાં કક્કાનો પ્રથમ મૂળાક્ષર દરેક મૂળાક્ષરમાં આપણે કેવો કર્યો છે કેપિટલ કેવો કર્યો છે કેપિટલ અને પાછળનો મૂળાક્ષર કેવો કર્યો છે સ્મોલ એટલે કે બીજી એબીસીડીનો તો તમારે તમારી ચાર લાઇનવાળી નોટમાં કથી ત સુધીનો કક્કો આ રીતે લખી અને તૈયાર કરવો જુઓ અહીંયા છે ટ ટપાલીનો ટ અને તપેલીનો ટ ટનો સ્વેલિંગ પણ શું બને છે ટી એ અને તનો સ્વેલિંગ પણ શું બને છે ટી એ એટલે આનું તમારે ધ્યાન રાખવાનું જુઓ ટપાલીનો ટનો સ્વેલિંગ પણ બનશે ટી એ અને તનો સ્વેલિંગ પણ બનશે ટી એ હવે જુઓ પરીક્ષામાં આપણે જે કક્કો શીખ્યા એમાંથી કેટલાક મૂળાક્ષર એવા પૂછાય છે કે જેનું ગુજરાતીની સામે અંગ્રેજી લખવાનું હોય છે અને અંગ્રેજીની સામે ગુજરાતી મૂળાક્ષર લખવાના હોય છે તો એ આપણે જોઈશું જુઓ અહીંયા સૂચના લખેલી છે ગુજરાતી મૂળાક્ષર સામે અંગ્રેજી મૂળાક્ષર લખો તો અહીંયા જે લખેલા છે એ બધા કેવા મૂળાક્ષર છે ગુજરાતી મૂળાક્ષર આમે કયો મૂળાક્ષર લખ્યો છે સરસ ક તો કનું સ્પેલિંગ શું બનશે સરસ કે એ શું બનશે કે એ કે આપણે કેવો કરીશું કેપિટલ અને એ કેવો લખીશું સ્મોલ સરસ આ કયો મૂળાક્ષર લખેલો છે ગ કયો ગ છે સરસ ગણપતિનો ગ તો એનું સ્પેલિંગ શું બનશે જી એ શું બનશે જી એ આ કયો મૂળાક્ષર લખેલો છે ચ તો ચનો સ્પેલિંગ શું બનશે સી એચ એ શું બનશે સી એચ એ અહીંયા મેં કયો મૂળાક્ષર લખ્યો છે ટ તો ટનો સ્પેલિંગ શું બનશે ટી એ શું બનશે ટી એ આ કયો મૂળાક્ષર છે સરસ ઢ કયો મૂળાક્ષર છે ઢ તો ઢનો સ્પેલિંગ બનશે ડી એચ એ આ જે આપણે શીખ્યા એ ગુજરાતી મૂળાક્ષરની સામે અંગ્રેજી મૂળાક્ષર લખ્યો હવે કેટલીક વાર અંગ્રેજી મૂળાક્ષરની સામે એનું ગુજરાતી લખવાનું પણ પૂછાય છે તો કે એચ એ એ શાનો સ્પેલિંગ છે સરસ ખ તો આપણે અહીંયા શું લખીશું ખ જી એચ એ શાનો સ્પેલિંગ છે ગ સરસ કયો ગ
ઘરનો ગ કયો ગ ઘરનો ગ સી ડબલ એચ એ કયો મૂળાક્ષરનો સ્પેલિંગ છે સરસ છત્રીનો છ ઝેડ એ એ કયા મૂળાક્ષરનો સ્પેલિંગ છે ઝ કયો ઝ સરસ જબલાનો ઝ અને ડી એ એ કયા મૂળાક્ષરનો સ્પેલિંગ છે સરસ ડ કયો મૂળાક્ષર ડ તો અહીંયા આપણે લખીશું ડ